આવતીકાલે 16 જાન્યુઆરીએ સવારે 10:30 કલાકે વડાપ્રધાન મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોરોનાના મહારસીકરણ અભિયાનની શરૂઆત કરશે. દેશભરની કુલ 3006 સેશન સાઇટ વડાપ્રધાન સાથે ઓનલાઈન જોડાયેલી હશે. દરેક સેશન સાઇટ પર 100 લોકોને રસી આપવામાં આવશે. ગુજરાતમાં પણ આવતીકાલે 161 સ્થળોએ રસીકરણ થશે. આવતીકાલથી સમગ્ર દેશભરમાં વેક્સિન આપવાનું ચાલુ થશે. ગુજરાતમાં 161 જગ્યાએ વેક્સિન કાલે અપાશે. પહેલા રાઉન્ડમાં ડૉક્ટરો, હેલ્થ કર્મચારીઓને આ વેક્સિન અપાશે. પછી જેમ જેમ વેક્સિનેશનનું કામ ચાલુ થઈ જશે, પછી બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ અને ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન અપાશે. કાલે અલગ અલગ જગ્યાએ આગેવાનો બધા હાજર રહેશે, મંત્રીઓ બધા હાજર રહેશે. વેક્સિન જે પ્રાપ્ત કરશે એને રાજ્ય સરકાર તરફથી મેં વેક્સિન લીધું છે એવો બિલ્લો એમને લગાવવામાં આવશે, જેથી કરીને બીજા લોકો પણ એ જોઈને પ્રેરિત થાય. વેક્સિન ભારત સરકારે જાહેરાત કરી છે મુજબ સંપૂર્ણ સુરક્ષિત છે, કોઈ અફવા કે ભ્રમમાં ફેલાય નહીં, અને કોરોના સામે આ સિવાય બીજો ઇલાજ પણ નથી. આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જામનગર આવ્યા હતા. તેમણે 7 રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધી નિર્માણ થનારા ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. આશરે 3.5 કિલોમીટર લાંબો આ ઓવરબ્રિજ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ઓવરબ્રિજ બનશે. આ તકે વિજય રૂપાણીએ જામનગરમાં રણજીતસિંહજી સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનાવવાની પણ ઘોષણા કરી હતી. રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 15 કરોડના ખર્ચે 3,600 ચોરસ મીટર જગ્યામાં આ સ્પોર્ટ્સ મ્યુઝિયમ સાકાર થશે. આજે મુખ્યમંત્રીએ જામનગરને કુલ 578 કરોડના 39 વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આજે જામનગર ખાતે 578 કરોડ રૂપિયાના વિકાસના કામો એના ખાતમુહૂર્ત લોકાર્પણ થયા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ઓવરબ્રિજ 3.5 કિલોમીટર 198 કરોડના ખર્ચે જામનગરમાં બનવાનો છે. 7 રસ્તા એના ઉપર બધા ઓવરબ્રિજો બનશે અને સૌથી મોટો ઓવરબ્રિજ હશે. સાથે સાથે મેં જાહેરાત કરી છે કે ગુજરાતમાં સ્પોર્ટ્સ મ્યુઝિયમ કે જેમાં રમતવીરોની ગોલ્ડન મેમરીઝ એટલે કે યાદગાર સંસ્મરણો એ જામનગરમાં બનશે. એનું નામ સર રણજીતસિંહજી સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનશે અને એમાં બધી રમતોના રમતવીરોને આપણે એનું સંસ્મરણને અંદર સંઘરીને ભવિષ્યની યુવા પેઢી એમાંથી પ્રેરણા લે એવું ભવ્ય સ્પોર્ટ્સ મ્યુઝિયમ જામનગરમાં બનશે. આજે જામનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમ વખતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માસ્ક ન પહેરનારને 1,000ને બદલે માત્ર 100 રૂપિયા દંડ કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસી આગેવાનોએ બેનર દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. જામનગરમાં લોકોએ પરિવાર સાથે પતંગબાજીનો આનંદ લઈ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. પતંગબાજીને કારણે શહેરમાં 5 પક્ષીઓના મૃત્યુ થયા હતા, જ્યારે 40 પક્ષીઓ ઘાયલ થયા હતા. શહેરમાં એનિમલ વેલફેર ટ્રસ્ટ દ્વારા ઘાયલ પક્ષીઓને સારવાર આપી બચાવી લેવામાં આવ્યા હતા.